એક પુસ્તક ઘરની અંદર નક્કી કરો. પ્રવચન સાંભળવા જેમ ગમે છે એમ પુસ્તકો પણ મહાત્મા મહેનત કરીને લખતા હોય છે. ઘરમાં એક પુસ્તક, એક મહિનામાં એક પુસ્તક વંચાવું જોઈએ. નો કિન્ડલ, કિન્ડલ કોઈ એપ નહીં વાપરવાની. એમાં વાંચો એના કરતા ડાયરેક્ટ એમાં વાંચો. આગળનું પાનું કદાચ ચાલ્યું ગયું નથી સમજાણું તો પાછળ પણ જઈ શકો. મેં તમને કાલે કીધું એક ગ્રંથે સિદ્ધર્શિના જીવનમાં પરિવર્તન લાવી જૈન સંઘના મહાન ધુરંધર મહાત્મા બનાવ્યા. અને એ સિદ્ધર્શિએ આગળ જઈ એક મહાન ગ્રંથની આથી 1100 વર્ષ પહેલા રચના કરી જેનું નામ ઉપમિતિ ભવ પ્રપંચા કથા. આ ગ્રંથ જ્યારે જર્મનીના કવિ ગેટે પાસે ગયો હતો, જર્મનીનો કવિ, આજથી 400 વર્ષ પહેલા જર્મનીમાં એક કવિ થયેલો ગેટે, કોઈ એને ગેટે કે છે જે હોય તે, પણ આ ગેટે જ્યારે ઉપમિતિ ભવ પ્રપંચા કથા વાંચ્યું પછી એમ કહેવાય છે કે જર્મનીના રાજાની સામે પોતાના માથા પર ઉપમિતિ ગ્રંથ લઈને નાચ્યો. મારીને તમારી સ્ટોરી લખેલી છે. બીજું કોઈ ન વાંચો તો કમસે કમ જીવનમાં એક વાર ઉપમિતિ વાંચો. અમારે મારા સાહેબ હતા, અમારા વિદ્યાગુરુ ખુદ ચંદ્રશેખર મહારાજ, રત્નસુંદર મહારાજ, હેમરત્નસુરી હોય કે અમે હોઈએ, અમને બધાને એમણે ભણાવ્યા. એ આચાર્ય દેવ ગુણાનંદ સુરીશ્વર છે. હી ઇઝ નોટ જૈન, સાઉથ ઇન્ડિયન હતા. એનો બાપ ઉપાશ્રયમાં મેતાજીની નોકરી કરતો. અને આ છોકરો વ્યાખ્યાન છૂટે પછી પ્રભાવ ના મળે પ્રભાવના લેવા. એનું નામ જ હતું ગુંડપ્પા, સાઉથ ઇન્ડિયન. એને આપણી ગુજરાતીમાં શું સમજણ પડે. પણ એમાં એક દિવસ આ છોકરાએ એક પ્રભાવના લીધા પછી બીજી વાર લેવા ગયો. અને કનુભાઈ તમે લોકો પ્રભાવના આપવાનો માણસ એટલો હોશિયાર રાખો છો, બીજી વાર ઓલો આવી જશે પકડાય જાય. ઓલો પકડાય, ઓલા એને ધક્કો મારે. હેટ એક તો પ્રવચન શૂન્ય કા નહીં, દો દો બાર હતા. અને બરાબર સામે દાદા ગુરુદેવ પ્રેમસુરી મહારાજ બેઠા હતા. 10 વર્ષના છોકરાને ધક્કો મારીને બહાર કાઢ્યો એટલે દાદા ગુરુએ ઓલાને બોલાવીને કીધું આ બીજી પ્રભાવના આપી. પછી એ છોકરાને બોલાવ્યો, બોલ રોજ ભણવા આવીશ? આવીશ ને, રોજ પ્રભાવના મળશે તો રોજ આવીશ. અને એ છોકરો ચોમાસા પછી વિયારમાં સાથે ગયો. સાંતાક્રુઝની અંદર 11-12 વર્ષની ઉંમરે છોકરાને પ્રેમસુરી મહારાજે દીક્ષા આપી. અજૈન છોકરો, નૌકાર નહોતો આવડતો, એ છોકરો મોટો થયો, દીક્ષા લઈ ભણી ગણી તૈયાર થયા અને ચંદ્રશેખર મહારાજને અધ્યાત્મ સાર જેવા ગ્રંથો ભણાવ્યા. રત્નસુંદર મહારાજને વિશેષ આવશ્યક ભાષ્ય ભણાવ્યું. અને અમને બે ભાઈઓને ઉપમિતિ, યોગશાસ્ત્ર, તત્વાર સૂત્ર, પાસનાચર્યમ, મહાવીરચર્યમ જેવા ગ્રંથો. શું કરવાનું? તમારે ગુજરાતી ના ઠેકાણા ખરા? હું તમને સંસ્કૃત ની માંડું છું. તમે શ્રાવક છો એટલે તમારે ભણવા ગણવાનું કઈ ન હોય એમ? તમારા જેવા નહીં, તમારા કરતા ચડિયાતા શ્રાવકોએ આ ઉપમિતિ ગ્રંથનો અનુવાદ કર્યો છે. ચલો સંસ્કૃત નથી ભાવતું ને, તો એનું ગુજરાતી પણ ટ્રાન્સલેશન થયું છે. અને એ કરનાર કોઈ સાધુ નતા, શ્રાવક. એન્ડ હી ઇઝ અ સોલિસિટર, મોતીચંદ ગિરધરલાલ કાપડિયા. આથી 50-60 વર્ષ પહેલા થઈ ગયેલા સોલિસિટરે સામાયિકમાં બેસી અને 3 મોટા ગ્રંથોના અનુવાદ કર્યા. અધ્યાત્મ સાર, સોરી અધ્યાત્મ કલ્પદ્રુમ, શાંત સુધારસ અને ઉપમિતિ ભવ પ્રપંચા કથા. આટલા મોટા મોટા વોલ્યુમ એમણે ગુજરાતીમાં લખ્યા. જૈન સંઘમાં 50 વર્ષ પહેલા આવા વિદ્વાન શ્રાવકો હતા. હવે તમને કઈ રસ ન મળે, બહુ સારા મારા સાહેબ આવે પ્રવચન તો સાંભળી લેવાનું, નહીં તો અમે ભરાને અમારો ધંધો ભરો. કંઈક વાંચો, કંઈક તત્વને સમજો. વિદેશીઓ, પરદેશીના વિદ્વાનો આવીને આપણા શાસ્ત્રો ભણીને ચાલ્યા જાય, આપણે કોરા અંગૂઠા.